ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે અને કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ આજે પણ કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારના વિકાસના કામો કરવામાં આવ્યા નથી ત્યારે ડીસાના નગર વિસ્તારમાં સફાઈ ન કરવામાં આવતા હાલ આ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત માટે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે અને તેનો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે ત્યારે ભાજપના જ કોર્પોરેટરો દ્વારા જાણે તેમના વિસ્તારની કંઈ પડી જ ન હોય તેમ ડીસાના ગુલબાણી વિસ્તારના દ્રશ્યો જોતા લાગી રહ્યું છે ડીસાના ગુલબાણી નગરમાં બસ્સોથી પણ વધુ પરિવારો રહે છે અને ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારનો વિકાસ થશે તે હેતુથી લોકોએ ભાજપને ખોબલે ખોબલે વોટ આપી વિજય બનાવ્યા જે બાદ તેઓ જનતાના વિશ્વાસ પર ખરા ઉતર્યા નથી આપણા ગુલબાણીનગર વોર્ડ નંબર બેની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે આ ગટરનું જે ગંદુ પાણી આવે છે જેના માટે રોગચાળો બી ફાટી ચૂક્યો છે અને આગળ અગાઉ પણ અમે બહુ લેખિતમાં રજૂઆતો કરીએ અમે કલેક્ટર ઓફિસે પણ જઈને આવ્યા ચીફ ઓફિસરને અહીં બોલાયા રૂબરૂ ચીફ ઓફિસર બી દેખીને ગયા પછી નગરપાલિકામાં રજૂઆત કરી લેખિતમાં આવી અમે સ્વચ્છતા અભિયાનની અંદર ઓનલાઈન પણ અમે ફરિયાદો કરેલી છે આજે ઘણા સમયથી નેમ રાજુલા સોસાયટી જેવા કાઢી આપણા ભાજપના વડીલો અને મેન પ્રમુખોના ઘર આવેલા છે એ લોકોને ગટરની કોઈ સુવિધા જ નથી એ લોકોનું પાણી અમારા ગુલબાણી નગરમાં આવી આવે છે ડેમ રાજુલા સોસાયટી પીપાજીનગર અને આજુબાજુની બે ત્રણ સોસાયટીઓનું જે પાણી છે અહીં ગટરનો ઉભરાવ થાય છે ઘણા દિવસોથી અમે બધા કોર્પોરેટરને પણ ફોન કર્યા શંકરભાઈ કતિરાને બી દસથી પચીસ ફોન કર્યા છે વિપુલ શાહને પણ પંદરથી વીસ ફોન કર્યા ભારતીબેન પટેલ પણ નથી ચૂંટાયેલા છે કોઈ પ્રમુખ કોઈ પણ અધિકારી અમારું કોર્પોરેટર સાંભળતું નથી આ વિસ્તારની બાજુમાં મોટાભાગે શાળાઓ આવેલી છે જ્યાં રોજના મોટાભાગે વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય છે આ ગંદકીને કારણે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે આ વિસ્તારમાં ગંદકીને કારણે લોકો બીમારીઓનો પણ સામનો કરી રહ્યા છે ત્યારે આ બાબતે આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર નગરપાલિકા કલેક્ટર અને ભારતના સ્વચ્છ અભિયાનમાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી આ વિસ્તારના લોકોને ગંદકીથી છુટકારો મળ્યો નથી ગુલબાણીનગર ભાગમાં ખૂબ પાણી ભરાય છે અને ગંદકી થાય છે અમારા બાળકો રમતા હોય છે અને મેં કેટલી વાર નગરપાલિકામાં જઈને રજૂઆત કરી પણ અમારું કોઈ સાંભળતા નથી અમે વોટ નંબર બેમાં વોટ આપી અને ચૂંટાઈ અને અધિકારોને લઈ અને બેસાડ્યા છે તે સત્તા અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિકોની વારંવાર રજૂઆતમાં વધુ એક રજૂઆતનો ઉમેરો થયો છે ત્યારે નિંદ્રાધીન તંત્ર ક્યારે આ વિસ્તારની સફાઈ કરાવશે તે જોવાનું રહ્યું હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ ડીસા